नमस्कार दर्शक मित्रों, करंट टॉपिक में आपनो स्वागत छे। हर रोज आपने समक्ष में हाजर થતા હોય છે અલગ-અલગ વિષય સાથે, અલગ-અલગ વિષયના તજજ્ઞ સાથે। દર્શક મિત્રો, આજે પણ અમે આપની સમક્ષ હાજર થયા છે સ્ત્રી શક્તિને લઈને। વાત આજે સ્ત્રીની નથી, દીકરીની પણ સાથે છે। ઘણી વખત આપણે ઘરમાં દીકરીઓને શીખવાડતા હોય છે, તૈયાર થવાનું શીખવાડતા હોય છે, કેવા દેખાવ એ શીખવાડતા હોય છે, કેવી રસોઈ બનાવવી, કેવી રીતે બિહેવ કરો, દરેક વસ્તુ શીખવાડતા હોય છે। પણ ક્યાંક ને ક્યાંક આપણે સેલ્ફ ડિફેન્સ શીખવાડવામાં પાછળ રહી જતા હોય છે। સેલ્ફ ડિફેન્સ શીખવું એટલું જ જરૂરી છે જેટલું બીજી બધી વસ્તુઓ શીખવી જરૂરી બનતી હોય છે। અને ક્યાંક ને ક્યાંક માણસની વાત કરો તો માણસ શારીરિક રીતે ડિફેન્સ કરવું એટલું જરૂરી નથી, માનસિક રીતે પણ ડિફેન્સ કરવું એટલું જ જરૂરી બનતું હોય છે। માણસ જ્યારે દિલથી નબળો પડે છે ને દર્શક મિત્રો, ત્યારે કશું કરવાના લાયક રહેતો નથી। અને એમાં પણ ખાસ કરીને સ્ત્રી, કોર્પોરેટ જગત હોય, સોશિયલ લાઈફ હોય કે કોઈ પણ લાઈફમાં જતા હોય, સ્ત્રીઓને ક્યાંક ને ક્યાંક સેલ્ફ ડિફેન્સની જરૂર પડતી હોય છે। અને આ જ અંગે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે રુઝાન ખંભાતા, સોશિયલ એન્ટરપ્રિન્યોર છે। રુઝાનજી, સ્વાગત છે આપનું। રુઝાનજી, ડિફેન્સ ઓ ડાન્સ એટલે ક્યાંક ને ક્યાંક ડિફેન્સની વાત આવે છે, અલગ છે શબ્દ, એકદમ અલગ છે, શું છે ડિફેન્સ ઓ ડાન્સ? સૌથી પહેલા તો હું આ જે બહેનોની સેફટી સિક્યોરિટીના જે ફિલ્ડમાં જ્યારથી છું અત્યારે 2 વર્ષથી, ત્યારથી મેં જોયું કે અમે જ્યાં બી જઈને આની અવેરનેસ કરીએ, સેફટી સિક્યોરિટી લોઝ કઈ રીતે 1091 પોલીસ હાર્ટ, આ બધી જયારે અમે અવેરનેસ કરીએ છીએ કે ચલો પોલીસ તો તમને બચાવવા આવશે, તમે 1091 ફોન કરશો અને દસેક તો ઓબ્વિયસલી યુ કાન્ટ એક્સપેક્ટ કે તમે અત્યારે ફોન કરીને 2 મિનિટમાં પોલીસ આવી ગઈ, પોસિબલ નથી। એ તમારું લોકેશન શોધશે, તમારે બચાવ આવશે, એટલે 10-12 મિનિટ આરામથી થાય છે। એ દરમિયાન તમે તમારા જાતને કેવી રીતે બચાવી શકો એ ઇમ્પોર્ટન્ટ છે। એટલે એના માટે અમે જયારે આ બધી કરીએ અવેરનેસ, ત્યારે આ બધાને ભાઈ સેલ્ફ ડિફેન્સની વાત કરીએ। હવે જયારે અમે સેલ્ફ ડિફેન્સની વાત કરીએ ત્યારે બધી બહેનોને ઇન્ટરેસ્ટ હોય કે હા મારે સેલ્ફ ડિફેન્સ શીખવું છે, કારણ કે જે તમે રાઇટલી કહ્યું કે આપણે બીજું બધું શીખવાડ્યું છે દીકરીઓને, પણ કોઈ જે સેલ્ફ ડિફેન્સ નથી શીખવાડ્યું જે હવે આવી રહ્યું છે, એટલે થોડું નવું ચીજ છે બધા માટે, એટલે બધાને ઇન્ટરેસ્ટ પડે। હવે જયારે સેલ્ફ ડિફેન્સ એ લોકો શીખવા જાય છે ત્યારે નોર્મલી એક દિવસમાં એ લોકો 2 કલાકના ડેમો ચાલે અને પછી 7 દિવસનો કોર્સ હોય। હવે આ 7 દિવસના કોર્સમાં મેં એવું જોયું કે જ્યાં બી હોય, કેથી બી, એનીવેર, એવું નથી કે એની વન પ્લેસ, બટ એનીવેર જયારે સેલ્ફ ડિફેન્સ એટલે બાય ડિફોલ્ટ પેલું કરાટે આવી જોયું, બાય ડિફોલ્ટ જુડો આવી ગયા, એટલે પેલા કરાટેના કપડા પહેરીને લોકો પહોંચી જાય, પછી આમ પેલી મોટી આમ ઊંચી 2 પગ ઊંચી કરીને કિક મારે। હવે આ બધું એ લોકો એટલે કરે કે પેલા સામેવાળા બાળકોને, બહેનોને, આંટીઓને ઇમ્પ્રેસ કરવાનું હોય, પણ થાય શું, હવે આ લોકો જે જે શીખનારા છે એ લોકોને ટેન્શન થઈ જાય કે યાર આવું તો આપણાથી આવી તો કિક ના મરાય, પછી એ લોકો 7 દિવસનો કલાક 2 કલાકના વર્કશોપો કરે, કોર્સ કરે। હવે જયારે આ કોર્સ કરવામાં આવ્યો ત્યારે અમારી જે ઇમ્પેક્ટ એનાલિસિસ કે બધી ઓલ ઓવર ઇમ્પેક્ટ એનાલિસિસ એવું અમને બતાવ્યું કે એ લોકો એ વખતે તો કોર્સ કરી લે છે, પણ જે મેઇન ચીજો છે એ લોકો જે મેઇન પોતાના જાતને બચાવવા માટે એ લોકો ત્યાં નથી એટલા માટે શીખી શકતા, કારણ કે એ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે। અને એ કન્ફ્યુઝનના લીધે અમે એવું એક આખું એક નવું એક એ શું કહેવાય તૈયાર કર્યું છે, સિક્વન્સીસ તૈયાર કરી છે કે દીકરીઓને, બહેનોને, આંટીઓને, એટલે અમે કહીએ છીએ કે 8 થી 80 વર્ષ એ લોકો પોતાના જાતને કેવી રીતે બચાવી શકે એના માટે અમે આખી એક સિક્વન્સ તૈયાર કરી છે, અને એ આપણે નામ રાખ્યું ડિફેન્સ ઓ ડાન્સ। હવે ડિફેન્સ ઓ ડાન્સ કેમ નામ રાખ્યું, કારણ કે જે આપણે ડાન્સ એવી ચીજ છે કે તમે હું બધા જ અત્યારે આપણે એક કોઈ બી ગીત વાગશે, કોઈ બી આંટી અંકલ એલ્ડરલી બધા જ કોઈ બી ગીત વાગશે, વિલ સ્ટાર્ટ ટેપિંગ અવર ફૂટ, એ આપણે ઝુમવા રાખશું, યા આપણે અગર ગીતોના પેલી સિક્વન્સીસ યાદ હોય ને જેને સિગ્નેચર સિક્વન્સ કે જેને કહેતા મેં હું સુપરમેન, સલમાન કા ફેન, એ બધું ચાલે છે તો આપણને કેવા સિક્વન્સીસ યાદ છે, તો એ બધું એ લોકોના મગજમાં આપોઆપ પ્લે થઈને એ લોકો એનું એક્શન કરશે, એટલે અમે ડાન્સમાં મેલાવ્યું છે। કારણ કે ડાન્સ સાથે અમે ડિફેન્સ શીખવાડશું તો પહેલો પોઈન્ટ બહુ ઇઝીલી યાદ રહી જશે, બીજો પોઈન્ટ મસ્તી મસ્તીમાં યાદ રહી જશે, એટલે ધેર ઇઝ અ ફન એલિમેન્ટ, અને એટલા માટે આ ડિફેન્સ ઓ ડાન્સ નામ અપાયું છે। ચોક્કસ રુઝાનજી, કહી શકાય કે નૃત્ય એ સ્ત્રીનો સ્વભાવ છે, ગરબા હોય કે ક્યાં મ્યુઝિક સાથે પગને ટેપ કરવાનું હોય, એટલે સ્ત્રી ક્યાંક ને ક્યાંક સંગીત સાથે પોતાની જાતને જોડી દેતી હોય છે, પણ ડિફેન્સ ઓ ડાન્સ ખૂબ જ અલગ વસ્તુ છે, ખૂબ જ અલગ પ્રોજેક્ટ છે, પણ શા માટે ડિફેન્સ ઓ ડાન્સ જરૂરી બને છે? હવે જે આપણે કહ્યું ને કે જેમ તમે બરોબર કહ્યું કે ભાઈ નૃત્ય એવી ચીજ છે કે સ્ત્રીને દે વિલ સ્ટાર્ટ ટેપિંગ ધેર ફીટ, રાઈટ? હવે આમાં અલગ એમાં એવું કર્યું અમે કે જાણે કે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે સેલ્ફ ડિફેન્સના 3-4-5 ટેકનિક્સ છે પોતાના જાતને બચાવવા માટે, અજાણે કે તમે હાર્ટ ટ્વિસ્ટ કરીને પોતાની જાતને કેવી રીતે છોડાઈ શકો, તમે સામેવાળાને મારી અટેક કરી અને પાડીને કેવી રીતે બચાવી શકો, જાણે કે એક સિમ્પલ સ્ટેપ અત્યારે તમને બતાવું છું કે આપણે કહે છે કે પામ એલ્બો હિલ્સ, પામ એલ્બો હિલ્સ, આ એક સ્ટેપ છે પામ એલ્બો હિલ્સ, એનો મતલબ એ છે કે પામ છે આ તમારું, હથેલી છે, તો હથેલીથી તમે સામેવાળાના ચિન પર, દાઢી પર મારો યા ના નાક પર મારો, કારણ કે કોઈ બી સામે પુરુષ હશે ભલે કેટલો બી સ્ટ્રોંગ હશે પણ આ એના વીક પાર્ટ કહેવાય બોડીના, એટલે અહીંયા મારશો તો એને જોરમાં વાગશે, એટલે એ થોડો
એમ થઈ જશે. પછી એલ્બો, એલ્બો નો મતલબ એ છે કે તમે એલ્બો જયારે કોઈને બી મારશો તો આપણો એલ્બો, બધાને એલ્બો સ્ટ્રોંગ હોય તો એના પેટ પર યા ના ગળા પર મારો, આમ યા આમ, એટલે એને 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 એવી વાગશે. આ બધા વીક પાર્ટ છે બોડીના, એમાં કહું છું. અને ત્રીજું હિલ્સ, આપણી બહેનોને હિલ્સ પહેરવાની આદત હોય છે, એટલે હિલ્સ સામે વાળાના ટોપ પર યા નીઝ પર મારો, કારણ કે નીઝ અગેન જે જોઈન્ટ હોય ને બોડીના, બધા વીક પાર્ટ કહેવાય, તો ત્યાં મારશો તો ત્યાં બી એ થશે. એટલે આપણે એવું કરવાનું છે કે બહેનોને શીખવાડવાનું છે કે આ પામ એલ્બો હિલ્સ અમે તમારા મગજમાં એવી રીતે નાખી દઈશું કે તમે જિંદગી ભર યાદ કરો કે ક્યાંય બી તમને પ્રોબ્લેમ હોય તો પામ એલ્બો હિલ્સ એ મારી અને સામેવાલાને મારીને ભાગી જવાનું છે. અમારે હંમેશા કેવું હોય છે, અમારું સેલ્ફ ડિફેન્સનો ફંડા બહુ જ ક્લિયર છે. અમારો સેલ્ફ ડિફેન્સનો ફંડા એવો નથી કે તમે સામેવાલાને મારો અને એની પર ચડી જાઓ અને તમે એને પાડી નાખો, રેમ્બો બનો કે હું જીતી ગઈ હું જીતી ગઈ, આપણે એવું નથી કરવાનું. અમારો ફંડા એ છે કે તમે સામેવાળાને પાડી નાખો અને તમે દોડો, કારણ કે તમે તમને એ 10 સેકન્ડ દોડવાની વધારે મળશે, ગેપ મળે છે કે તમારો પીછો કરે પહેલા તમે 10 સેકન્ડ એનાથી આગળ દોડી રહ્યા છો. એટલે બીજો એક એક્ઝામ્પલ આપું જે તમે અત્યારે પૂછો છો શું ડિફરન્સ છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જયારે આપણે સેલ્ફ ડિફેન્સ શીખવાડીએ છીએ, 7 દિવસનો જે કોર્સ શીખવાડીએ છીએ એમાં એક સિમ્પલ છે, કોઈએ જેને કર્યો હશે ખ્યાલ હશે, ના હોય તો સમજાવું અત્યારે, કે એવું શીખવાડે કે ભાઈ એને પેલા સામેવાળાને ટાંગી મારીને પાડી નાખવાનો, પછી એને નીચે પાડી નાખો, એટલે પેલો સામેવાળા ટાંગી મારીને આમ ફ્લેટ પડી ગયો, જો ફ્લેટ પડી ગયો એટલે તમે એની પર ચડી જવાનું, તમારે એની પર ચડી જવાનું, તમારી આ એલ્બો લેવાની, આમ એને જોરમાં મારવાનું બડ્ડા પર અને હું કરીને અવાજ કરવાનો. હવે અમારે થયું શું, આનું આખા ઇમ્પેક્ટ એનાલિસિસમાં અમને એવું એકચ્યુઅલી પ્રેક્ટિકલ થાય ત્યારે, આ ટ્રેનિંગવાળું નહીં, ટ્રેનિંગમાં તો તમે હું કરશો ને તમે કહો વાહ ભાઈ વાહ, મેં તો પેલાને માર્યો ને પેલો પડ્યો ને પછી બંને ઉઠી ગયા ને તાલી મારી. પ્રેક્ટિકલ જયારે તમે જયારે આવા પ્રોબ્લેમમાં છો ને જયારે તમે એના બડ્ડા પર ચડી જઈને પાડી નાખશો, એના બડ્ડા પર ચડી જશો, હું કરશો, તો પેલો માણસ તમને આખું ઉલટાવી દેશે. કેમ? કારણ કે એ 7 દિવસની ટ્રેનિંગમાં તમારી પાસે એવા કોઈ સ્કિલ્સ નથી આવ્યા કે તમે યુ કેન બી ગ્રાઉન્ડેડ, કે તમને ઉલટાવી ના શકે, ને એ જેવો તમને ઉલટાવશે એટલે તમે નીચે આવી જશો, એ તમારી ઉપર આવી જશે. પછી દુનિયાની કોઈ તાકાત નથી કે તમે પછી ઉઠી શકો, કારણ કે તમે આમે થાકી ગયા છો, હવે તમારી ઉપર આવી ગયો એટલે એનો ફૂલ પ્રેશર તમારી ઉપર આવી ગયો, એટલે હવે તમે નહીં ઉઠી શકો. અને માની લો કે થોડી તમારી તાકાત છે અને તમે સમાવ ઉઠવાની કોશિશ કરો છો, તો ઉઠીને ભાગવાનું છે, એ બહુ મોટી ચેલેન્જ છે. કારણ કે તમે ઉઠીને ભાગવા જશો તો પેલો ભલે નીચે પડેલો છે પણ એ તમારી ટાંગ ખેંચી લેશે, એટલે ફરી તમે નીચે આવી જશો. એટલા માટે અમારે કેવું છે કે જિંદગીમાં બી સેલ્ફ ડિફેન્સ જયારે કરતા હો ત્યારે કોઈ દિવસ તમે નીચે ના પડતા, તમે પેલો હોવું કરવા નીચે જશો તો તમે નીચે જ રહી જશો, એના કરતા એને પાડી એને થોડું ઈજા કરી અને ભાગો ત્યાંથી, કારણ કે એ 10 સેકન્ડ છે જે તમને બચાવી શકશે. અને 10 મિનિટ આ તમાશો કરવાનો છે, 10 મિનિટની અંદર અંદર શોર સંબડી પોલીસ ઓ સંબડી વિલ બી ધેર ટુ રેસ્ક્યુ યુ. ખૂબ જ સરસ રુઝાનજીએ ઘણી બધી વાત કરી આપણી સાથે, પણ રુઝાનજી ક્યાંક ને ક્યાંક હજી સમાજમાં એવા લોકો પણ છે, આધુનિક સમય છે, પહેલેમ પહેલો સવાલ એ છે કે આધુનિક સમય છે, લેટ નાઇટ પાર્ટીઝ ઘણી બધી જગ્યાએ થતી હોય છે અને થાય છે અને થવાની છે, એ રોકાવાની નથી. પણ જયારે પેરેન્ટ્સ સાથે વાત કરતા હોય છે તો પેરેન્ટ્સ એમ કે છે સેલ્ફ ડિફેન્સ અમે શું કરવા લઈએ, અમારો ડ્રાઈવર તો સાથે હોય જ છે, બહારના લોકો સંભાળવા વાળા હોય છે, પણ 24 કલાક એ વ્યક્તિઓ સંભાળવાના નથી, 24 કલાક આપ આપની દીકરીને પ્રોટેક્શન આપી શકવાના નથી. રુઝાનજી શું કહેવું છે આપનું? બિલકુલ, તમે એકદમ ટુ ધ પોઈન્ટ વાત કરી છે બેન. અમે અમે કહીએ બી છીએ જાણે કે નોર્મલી આ તો તમે આ એક વાત કરી, લોકોને બહેનોને બી પોતે બહેનો એવો ખ્યાલ હોય કે ના મને તો કશું થઈ જ ના શકે, એવું હોય કે એમને એવું બધું પેલા ફિલ્મી ખ્યાલ હોય કે મને કોઈ સુપરમેન બચાવવા આવશે, ત્યારે આજે કેવું છે બહેનોને બધા ફેમિલીને કે આપણે જ પોતાની જાતને બચાવી શકવાના છીએ, હિંમતે મરદે તો મદદે ખુદા, ઇટ ઇઝ ઓનલી વી હુ ઇઝ ગોઈંગ ટુ સેલ્ફ. તમને કોઈ આગળ પાછળ હા હેલ્પ કરવા હોય તો તમે તમારા નસીબ સમજી લેજો, બાકી જ્યાં સુધી ઇફ યુ ડોન્ટ હેલ્પ યોર સેલ્ફ નો બડી ઇવન ગોડ વિલ નોટ બી એબલ ટુ હેલ્પ યુ. એટલે તમારે એના માટે અમારો ડ્રાઈવર બચાવે છે. ચલો તમને એક નહીં એવા 10 કિસ્સા આપું. આપણે ઘણા સિમ્પલ પેલા આપણા નિર્ભયાનો કિસ્સો આપું, જે રાતે પેલા એમના ફ્રેન્ડ હતો તો એ બિચારીની શું હાલત થઈ આપણને સ્ટોરી ખબર છે. બોમ્બેના ફોટો જર્નલિસ્ટ કિસ્સો આપું કે એનો ફ્રેન્ડ હતો જોડે શું છે. અને અત્યારે તો બીજું ઊંધું ચાલી રહ્યું છે માર્કેટમાં, ઊંધું એ ચાલી રહ્યું છે કે જયારે આપણે કહીએ ને કે મમ્મી ભાઈ જોડે જઉં છું યા કોઈ ભાઈ એટલે સર્વન્ટ હોય કોઈ હોય, તો આજે તો એ છે કે બિચારા એનો બી જોખમ છે. તમે અગર વિચારશો કે મારો ડ્રાઈવર યા મારો ભાઈ જોડે છે એટલે મને કશું ના થાય, તો તમારે તો એ મોટી જોખમ છે. કારણ કે એ બિચારો તમને તમે તો સંડોવાઈ લેશો જોડે, બીજો બિચારો પેલો ભાઈ બી સંડોવાઈ લેવાનો છે. એટલે આપણે એવી ગલત ફેમિલીમાં ના રહીએ, કારણ કે વી હેવ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ. અને ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ, ડોન્ટ ફીલ બેડ બટ ધ ફેક્ટ ઇઝ દેટ કે નોર્મલી જે આ રેપ મોલેસ્ટેશન ઇવ ટીઝિંગ ના કેસીસ થયા છે એ નોર્મલી કહેવામાં આવે છે કે 85% નોન લોકો કરે છે જે આપણા જાણકાર છે. એટલે આપણે હવે ગલત ફેમીમાં ના રહીએ કે ભાઈ આ ઓળખવાળો છે એટલે મારી દીકરી મહેફૂઝ છે, મારી દીકરી સેફ છે, એ બિલકુલ ખોટી વાત છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મારા આંટીઓ મમ્મીઓ દાદીઓ એ લોકો માટે ખાસ કહેવો છે કે તમે એવું ના વિચારતા કે અમે બી ઈચ્છીએ છીએ કે તમને કંઈ ના થાય, પણ તમે એવું ના વિચારતા કે હું એલ્ડરલી છું તો મને કંઈ નહીં થાય. એટલે આમ તો તમારે ખુશ બી થવું જોઈએ કે બધા તમને એ કરે છે, એપ્રિશિએટ કરે છે, પણ જોડે એટલું યાદ રાખજો કે એજ ઇઝ નથિંગ ટુ ડુ.
આપણે જોઈએ છે કે 4 વર્ષની બાળકીને બી લોકો છેડે છે, રેપ કરે છે, અને 80 વર્ષની બુઢિયાને બી લોકો છેડે છે ને રેપ કરે છે. એટલે એજ ઇઝ નથિંગ ટુ ડુ. જ્યાં સુધી એક તમને સિમ્પલ એક બીજો પોઈન્ટ કહી દો કે અમે આમાં નાખવાના છીએ ડિફેન્સ ઓર્ડન્સમાં, જેને કે મેન્ટલ ડ્રિલ. મેન્ટલ ડ્રિલનો એટલો મતલબ એ છે કે તમે મેન્ટલી સામેવાળાને કેવી રીતે ઓવરપાવર કરી શકો, એને કેવી રીતે વશમાં કરી શકો મેન્ટલી. કારણ કે આપણે ફિઝિકલી એઝ અ બેન આપણી પાસે એટલી તાકાત છે જ નહીં કે આપણે ફિઝિકલી પેલાને ઓવરપાવર કરી અને રેમ્બો બની શકીએ. એટલે મેન્ટલી માટે આપણે સિમ્પલ કરવાનું છે, જેથી સામેવાળો ગભરાઈ જશે કે ભાઈ એની આંખોમાં આંખો નહીં મિલાઈને જુઓ. એટલે શું એનાથી એને થાય કે ના આ સ્ટ્રોંગ બેન છે, આમ જોરમાં અવાજ કાઢો, શું જોઈએ છે એવું 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 તમે એને તમારું પેલું હેડ હેલ્ડ હાઈ હોય જોઈએ. તો એનાથી શું સામેવાળાને લાગે કે ના ના આ બેન સ્ટ્રોંગ લાગે છે, વિલ પાવર બહુ છે, તો એ સામેવાળો ચાલી જશે. એટલે અમે આવી જોડે અંદર શીખવાડવાના છીએ. ફર્સ્ટ ફેબ્રુઆરીએ સ્ટેડિયમ પર 6:30 થી આપણો પ્રોગ્રામ ચાલુ થશે. એટલે આવી શીખવાડવાના છીએ કે તમે મેન્ટલી સામેવાળાને ઓવરપાવર કરો. કારણ કે જે રિસર્ચ એનાલિસિસ કહે છે એ કહે છે કે 85% ટાઈમ તમે અગર આટલું બી કરશો ને તો સામેવાળો ચાલી જશે ત્યાંથી. કારણ કે એ ગભરાઈ જશે કે આ બેન મને એટલે આ મજા નહીં આવે. પણ તમે આમ 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 ડોસાઈલ ચાલશો, ગભરાઈ ગભરાઈ ને ચાલશો, પેલું તમારું મોઢા પર જ આમ ફિયર દેખાય, ગભરાટ દેખાય, કોન્ફિડન્સ ના હોય, તો ઓબ્વિયસલી સામેવાળો તમને હેરાન કરવાનો છે કે લાઈને ભાઈ આ આપણે. તમે જ છોડો, તમે કોઈ આ એક્ઝામ્પલ ના લો, આપણે કોઈ બીજો એક્ઝામ્પલ લઈએ કે તમે આપણે સ્કૂલ કોલેજમાં બી જોયું છે, છોકરા છોકરાને બી જોયું છે, છોકરી છોકરી છોકરા બોલી છે, છોકરો બી પેલો આમ પેલો પતલો પતલો હોય, આમ ગભરું હોય, આમ ચાલતો તો બધા છોકરાને કેટલા ટપલી દાજીને એવું કરે છે. એટલે એ બધું તમારે ડેવલપ કરવાનું છે. અને એ ડેવલપ કરવા માટે કોઈ ફિઝિકલ શક્તિ નથી જોઈતી, એમાં ખાલી મેન્ટલ